तांदलजा एकता मंच तथा केयर क्लिनिक द्वारा तांदलजा विस्तार में कोरोना वैक्सीनेशन को लागू मेगा कैंप का आयोजन किया गया। वडोदरा शहर जिला में कोरोना वायरस की दूसरी लहर काफी शांत हो चुकी है, तो वहीं संभावित तीसरी लहर से निपटने के सामने अब वैक्सीन ही एकमात्र उपाय रह चुका है। ऐसे में 100% लोग वैक्सीनेटेड हो वैसे आशय से तांदलजा एकता मंच तथा केयर क्लिनिक द्वारा आज तांदलजा विस्तार में कोरोना वैक्सीनेशन मेगा कैंप का आयोजन किया गया था। तांदलजा विस्तार में आज एकता मंच तथा वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन और केयर क्लिनिक सहित सामाजिक आगेवान वसीम शेख और उसकी टीम द्वारा स्थानिक विस्तार के लिए आज वैक्सीनेशन कैंप का आयोजन किया गया। अभी तक 13,000 से भी अधिक लोगों ने ये वैक्सीनेशन कैंप का लाभ लिया है, तो वहीं आज भी 500 से भी अधिक लोग वैक्सीन का लाभ ले वैसे आशय से ये कैंप का आयोजन करने के साथ भारी मात्रा में लोगों ने ये कोरोना का टीका लगवाया था। અને કેર ક્લિનિક દ્વારા આજરોજ તાંદલા વિસ્તારમાં કેર ક્લિનિક સ્થિત કોરોના વેક્સિન રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હમણાં સુધી 250 વ્યક્તિઓએ રસીકરણનો લાભ લીધો છે અને અમારું ટાર્ગેટ 500 થી 1,000 વ્યક્તિઓનું છે। આપ જાણતા જ હશો કે આપણા દેશમાં કોરોનાની જે બે લહેર આવી ચૂકી છે, અલ્લાહ ના કરે, ઈશ્વર ના કરે, ભગવાન ના કરે કે આપણા દેશમાં ત્રીજી લહેર આવે, તેની સામે લડવા માટે વેક્સિન ફરજિયાત લેવી જોઈએ। એ જ કારણથી અમે એક ઝુંબેશ ચલાવી છે કે તાંદલા વિસ્તારમાં 100% રસીકરણ થાય, તેના ભાગરૂપે અમે આજે 18મો કેમ્પ કર્યો છે અને ફેર સ્કૂલ ખાતે વેક્સિન રસીકરણ સેન્ટર પણ ઓપન કર્યું છે, જેમાં 300 થી 400 વ્યક્તિઓનું રસીકરણ થાય છે। તો મારું લોકોને એ જ કહેવું છે, પોતે વેક્સિન લો, પોતાના પરિવારને અપાવો અને પોતાના દેશવાસીઓને સુરક્ષિત કરો, કેમ કે તમે તમારા છોકરાઓને પોલિયોની રસી અપાવી શકો છો તો પોતે પણ કોરોના વેક્સિન લઈ જ શકો છો, કેમ કે ત્રીજી લહેરમાં અલ્લાહ ના કરે, ઈશ્વર ના કરે કે છોકરાઓમાં પણ આ રોગ ટ્રાન્સફર થાય। તો મારું કહેવું એ જ છે કે માતા પિતા સુરક્ષિત રહેશે તો એમના છોકરા પણ સુરક્ષિત જ રહેવાના છે।